सुप्रभातम बाळको, पार्ट टू मां धोरण दस विषय संस्कृत प्रकरण बे यद भविष्य विनश्यति। यद भविष्य विनाश पामे छे। श्री श्याम एकेडमी मांडवी कच्छ। प्रस्तुत गद्य विभाग की अंदर पंचतंत्र और हितोपदेश ए प्राणी कथाना प्रसिद्ध ग्रंथों छे। अहीं पंचतंत्र और हितोपदेश बने ग्रंथों ना आधारे तैयार करवामां आवेल। पंचतंत्र नो रचनाकाळ ईस्वीसन 100 थी लई ईस्वीसन 500 वचेनो मानवामां आवे छे। भारतमां तेमज बीजा देशोमां पंचतंत्रनी जुदी जुदी भाषाओमां अनुवाद थया छे। बाळमित्रो, प्रस्तुत वार्ता मां अहीं त्रण माछलाओनी वात करवामां आवी छे, जेमां प्रथम अनागत विधाता, प्रत्युत्पन्नमति अने यद भविष्य। मानव ने आ प्रकरण माथी आपने बोध ए लेवानो छे के आवनारी मुश्केलियों नो उपाय माणसे अगाउथी विचारवो जोईए, अने मुश्केली आवी पड़े त्यारे पोतानी बुद्धिनो उपयोग करीने तेमाथी मार्ग शोधवो जोईए। मात्र नसीबने आधारे ज बेसी रहनार माणस आळसु अने निरुद्यमी बनी अहीं आ प्रकरणमां यद भविष्यनी जेवी हालत थाय छे एवी मानवनी थाय छे। तो आपणे अहीं आ वार्तानो शुभारंभ करशुं। पुरा एकस्मिन् जलाशये अनागत विधाता, प्रत्युत्पन्नमति, यद भविष्यति, त्रयो मत्स्याः वसन्ति स्म। पुरा एतके पूर्वे एकस्मिन् एटले के एक जलाशय एटले के सरोवरमां अनागत विधाता, प्रत्युत्पन्नमति अने यद भविष्य नामना त्रण माछलाओ रहता हता। अथ कदाचित् तम जलाशयं दृष्ट्वा दिवरे उक्तम्। अथ एटले के हवे, कदाचित् एटले के क्यारे, तम जलाशयं ते सरोवर ने दृष्ट्वा जोईने दिवरे उक्तम्। दिवरे एटले के माछीमार बोल्या, अहो बहु मत्स्यं इदम्, आमां तो बहु माछलाओ अंतर सरोवर छे। कदाचित अपीना अस्माभिहि, कदाचित एटले के क्यारे पण, अपी परंतु न अस्माभिहि, क्यारे पण जोयुं नथी। तदद्य आजे आहारवृत्ति सजातः, आजे भोजननी व्यवस्था थई गई छे। श्व आवतीकाले अत्रागम्यः, अत्रागम्य एटले अहीं आवीने मत्स्य कुर्मादयो व्यापदित्वा इति निश्चयः। मत्स्य एटले के माछलाओने, कुर्माओ एटले के काचबाओने व्यापदित्वा एटले के मारी नाखवानो एवो निश्चय कर्यो। अथ तेषां तत्पुलिशोपम वचनम समाकरण्यम मत्स्या परस्परम प्राहु। अथ एटले के हवे तेसाम एटले के तेउं तत्पुलिशोपम एटले वज्रनी उपमा जेवा वचनम समाकरण्यम, वचनो सांभळीने मत्स्या परस्परम प्राहु एटले माछलाओ अंदरो अंदर बोलवा लाग्या। श्रुतो अयम दिवरालापः, मैं माछी मानी बात
સાંભળી છે. અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, અધુના એટલે કે હવે, અસ્માભિઃ કિમ કર્તવ્યમ, હવે આપણે શું કરવું જોઈએ. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ, તત્ર એટલે કે તરત જ અનાગત નામનો વિધાતા નામનો માછલું બોલ્યું. નૂનમ પ્રભાત સમયે દિવરા અત્રાગમ્ય મત્સ્ય સંક્ષયમ કરિષ્યતિ ઇતિ મમ મનસી વર્તતિ. ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવી અને આપણો વિનાશ કરશે એવું મને લાગે છે. તન્નયુક્તમ સાંપ્રતમ ક્ષણમપિ અત્ર અવસ્થાતું. તન્નયુક્તમ તો અત્યારે, સાંપ્રતમ નો અર્થ થાય છે અત્યારે, ક્ષણમપિ અત્ર અવસ્થાતું, અત્યારે મારે હવે એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. અસ્માભિઃ અમે રાત્રો એવ કશ્ચિત સમીપમ સરહ ગંતવ્યમ, આપણે આ રાત્રે જ બીજા સરોવરમાં ચાલ્યા જવું જોઈએ. અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ, હું અન્ય જલાશયમાં જવા માંગુ છું. અપર પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ, બીજો પ્રત્યુત્પન્ન નામનો માછલું બોલ્યું. ભવિષ્ય તર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ, આવનારી સમયની ભવિષ્યમાં નથી થનારું તેનો અભાવ છે તો આપણે ક્યાં જવું જોઈએ. તત્પને યથા કાર્યમ તદનુષ્ઠેયમ, જે સમયે જે પરિસ્થિતિ ઊભી થશે ત્યારે આપણે વિચારશું. તથા ચોક્તમ, વળી કહેવાયું છે, ઉત્પન્નમાદમ યસ્તુ સમાધતે સબુદ્ધિમાનઃ. ઉત્પન્નમાદમ એટલે કે જે સમયે જે પરિસ્થિતિ આફત ઊભી થાય તેમાં જે માર્ગ કાઢે તે બુદ્ધિમાન છે. તતો ભવિષ્યેણ ઉક્તમ, ત્યાર પછી યદ ભવિષ્ય નામનો માછલો બોલ્યો. દિવરાણા વચન માત્રેણ પિતૃ પૈતામહી કશ્ય જલાશયમ ત્યાગ ન યુજ્યતે, માછીમારોના કહેવા માત્રથી બાપ દાદાઓના વખતના સરોવરનો ત્યાગ કરવો એ યોગ્ય નથી. યદિ આયુ ક્ષયો અસ્તિ તદા અન્યત્ર ગતાનામપિ મૃત્યુ ભવતિ એવ. જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે સ્થાને ગયેલાનું મૃત્યુ નિશ્ચિત છે. ઉક્તમ ચ, અને વળી કહેવાયું છે કે યદ ભાવિ ન તદ ભાવિ, ભાવિ ચેન તદન્યથા ઇતિ ચિંતા વિષયો દ્વનો અગ્ધ કિમ ન પાયતે. અને કહેવાયું છે જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલાતું નથી, એમ ચિંતારૂપી વિષને હણનારું આ ઓસડ તમે પીતા કેમ નથી. ઓસડ એટલે કે દવા, આવો વિચાર તમે કેમ કરતા નથી. અથ તયો નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેન, હવે તે બંનેનો નિશ્ચય સાંભળીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. દ્વૌ ઇમો તત્રેવ જલાશયે સ્થિતો, આ બંને ત્યાં જ તે સરોવરમાં રહ્યા. અપરેતો બીજા દિવસે દિવરે આગત્ય જલાશયમ જાલમ ક્ષિપ્તમ, બીજા દિવસે માછીમારોએ આવીને સરોવરમાં જાળ ફેંકી. જાલેન બધ, જાળથી બંધાયેલો પ્રત્યુત્પન્ન મતિ
मृतवद आत्मानं संदर्श्य स्थितः प्रत्युत्पन्नमती मरेलानी माफो बतावीने पड़े रहे ततो जलादः पछी जलाद એટલે કે પાણીમાં ઉપસારિત એટલે કે કૂદકો લગાવ્યો યથાશક્તિ ઉલ્લુપ્ત્યહ ગંભીરમ નીરમ પ્રવિષ્ટ્યહ તે જાળમાં બંધાઈ ગયો અને પછી પોતાની શક્તિ મુજબ તે ઊંડા પાણીમાં બેસી ગયો યદ ભવિષ્યહ દિવરે પ્રાપ્તહ વ્યાપતિત ચ अत एतोक्तम यद भविष्य ने माछीमारो ए पकड़ो अने मारी नाख्यो अत उत्तम आथीज कहवाय छे अनागत विधाता च प्रत्युत्पन्न मतिस्थता द्रावेति सुखमेधते यद भविष्य तो विनश्यति अनागत विधाता जे आव्यु नथी तेनु अनुमान करनारो हतो અને પ્રત્યુત્પન્નમતી જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી હતી આમ આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે અને યદ ભવિષ્ય જે ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારા રાખી અને તે સરોવરમાં પડ્યો રહે છે તેથી માછીમારોના હાથે તેમનું મૃત્યુ થાય છે એટલે કે વિનાશ થાય છે મિત્રો બા દોસ્તો આપણને આ પ્રકરણમાંથી એ બોધ મળ્યો કે આ જીવનમાં માણસ પર ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે પરંતુ ગુજરાતીમાં કહેવાય છે ને પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ માણસે આવનારી મુશ્કેલીનો પોતાની બુદ્ધિપૂર્વક અગાઉથી માર્ગ શોધી નાખવો જોઈએ ક્યારે પણ નસીબના હાથે બેસી રહેવું જોઈએ નહીં જે માણસ નિરુદ્યમી આળસુ બને છે તેની હાલત યદ ભવિષ્ય જેવી થાય છે અસ્તુ આપ સૌ બાળ મિત્રો આ પ્રકરણ આપણે અહીં આજે ભણ્યા શીખ્યા અને એમના સ્વાધ્યાયનો મહાવરો અભ્યાસ આપણે કરવાનો છે અસ્તુ